केवड़िया जंगल सफारी पार्क में ट्राफिक पुलिस ने दादागिरी चकचारी बनाव गई काले बनवा पाम्यो हतो। બનાવની વિગત અનુસાર ગઈકાલે બપોરના 12ની આસપાસ કેવડિયાના ટ્રાફિક પોલીસના 6 જેટલા પોલીસકર્મીઓ તેમાં 3 જેટલા ડ્રેસમાં હતા અને બાકીના સિવિલ ડ્રેસમાં હતા। તેઓ મેઇન ગેટમાંથી સફારી પાર્કમાં પ્રવેશ કરવા જતા હતા ત્યારે ફરજ પરના સિક્યુરિટીએ ટિકિટ પાસની માંગણી કરી હતી અને માસ્ક પહેરવા જણાવ્યું હતું, પરંતુ ખાખી વર્દીના રૂપમાં આ પોલીસકર્મીઓ જંગલ સફારી પાર્કમાં ગુસ્તા સિક્યુરિટીએ ટિકિટ માંગતા ઘર્ષણ થયું હતું અને ફેટ પકડી હતી અને બંને વચ્ચે તૂતુમે થતા મામલો ગરમાયો હતો અને પોલીસકર્મીઓએ ફરજ બજાવતા સિક્યુરિટી કર્મચારીને માર માર્યો હતો અને સફારી પાર્કના પ્રિમાઇસિસ એરિયામાંથી સિક્યુરિટી કર્મચારીને બહાર ખેંચી લઈ જઈ વાહનમાં બેસાડીને કેવડિયા પોલીસ મથકે લઈ ગયા હતા। આ ઘટનાથી ડકાઈ ગયેલા સિક્યુરિટી કર્મચારીઓ રોષે ભરાયા હતા અને પાડાના વાંકે પખાલીને ડામ દેતા સિક્યુરિટી કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા। આ અંગેના સીસીટીવીનો વિડીયો વાયરલ થતાં હકીકત સામે આવી હતી અને આ અંગેની ગંભીર ફરિયાદ મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી સુધી રજૂઆત કરવાના ચક્રો ગતિમાન કરતાં પોલીસ તંત્ર પણ હરકતમાં આવી જતાં દોડતું થઈ જવા પામ્યું હતું। જોકે જંગલમાં સફારીમાં ગઈકાલે બનેલ મારામારીની ઘટના સંદર્ભે નર્મદા પોલીસ વડાએ 5 જેટલા જવાબદાર પોલીસકર્મીઓને ફરજ મુકુફ કરી દીધા હતા, જેમાં હેડ કોન્સ્ટેબલ શૈલેષ મનસુખ, કોન્સ્ટેબલ રાજેન્દ્ર ખાનસિંઘ, કોન્સ્ટેબલ મનોજ ધનજીભાઈ, કોન્સ્ટેબલ કૃષ્ણલાલ મહેશભાઈ, કોન્સ્ટેબલ અનિલ મહેશભાઈ, તમામ ટ્રાફિક પોલીસ સ્ટેશન કેવડિયાને જિલ્લા પોલીસ વડા નર્મદાએ ફરજ મુકુફી હેઠળ મૂકી દેતા પોલીસ બેડામાં ભારે ફફડાટ ફેલાયો હતો। જો કે એસપી નર્મદાએ ત્વરિત લીધેલા પગલાંને સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિવારે આવકારી અભિનંદન પાઠવ્યા હતા। દીપક જગતાપ, ZSTV રાજપીપરા।